सातमा स्मरण स्थाने रहेला एवा भक्तमार महास्त्रोत्रनो परम प्रभावक अहीं महाभिषेक थई रह्यो छे। એવું કહેવાય છે કે જ્યારે પરમાત્માનો જન્મ થાય છે અને એ જન્મ કલ્યાણકને ઉજવવા માટે 64 ઇન્દ્રો ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય છે અને ત્યાં સુવર્ણના કલશો વડે પરમાત્માનો અભિષેક થાય અને તે અભિષેકનું જળ જ્યાં પડે છે ત્યાં ધન ધાન્ય આદિ બધી જ વસ્તુની વૃદ્ધિ થાય છે, રોગ શોક આદિ વ્યાધિ ઉપાધિ બધું નાશ પામે છે અને એવા જ પરમાત્માનો આપણે અહીં અભિષેક કરી રહ્યા છીએ અને એ અભિષેક પણ આપણે પરમ પ્રભાવક એવા ભક્તામાં સ્તોત્રના માધ્યમે કરીએ છીએ। આ ભક્તામાં સ્તોત્રની રચના કોણે કરી? માનતુંગ સુરી મહારાજે। માનતુંગ સુરી મહારાજના શરીર ઉપર બેડીઓ લાગેલી છે અને એ વખતે આદિનાથ ભગવાનની સ્તુતિ સ્વરૂપ માનતુંગ સુરી મહારાજ ભક્તામાં સ્તોત્રની એક એક ગાથા બોલે છે અને પોતાના શરીરની બેડીઓ તૂટતી જાય છે અને એવા પરમ પ્રભાવક ભક્તામાં સ્તોત્રના અભિષેક મહામંત્ર ગર્ભિત થી અહીં થઈ રહ્યા છે તો એના માધ્યમે આ તીર્થનો વિકાસ થાય। આપણા જીવનની અંદર જે પણ આપણી માનસિક શારીરિક અશાંતિઓ છે તે તમામે અશાંતિઓ દૂર થાય અને પરંપરાએ આપણે પણ મોક્ષ ગતિની પ્રાપ્તિ કરીએ એ જ પરમાત્માને ભાવના ભાવે।